દર્શક મિત્રો, આપણે અત્યારે ગુજરાતની મુલાકાતમાં જઈ રહ્યા છીએ. ગુજરાતમાં સુરત નામનું સિટી છે અને અહીંયા સુરતમાં કડોદરા વિસ્તારની અંદર એક બે બાળકોનું ઇન્ટરવ્યુ લેવાનું છે. મતલબ બાળકોના મમ્મીએ એમને ચોકલેટ પાવડર પીવડાવેલો છે, નેચરામોર નામનો. તો આ ચોકલેટ પાવડર પીવડાવવાથી બાળકોને શું ફાયદો થયો છે એ બાળકોના મમ્મીને પૂછીશું આપણે. શું તમારું નામ છે? તૃપ્તિબેન. તમારું એડ્રેસ? ઉમા સોસાયટી, કડોદરા, બસ સ્ટેન્ડની સામે. હવે તૃપ્તિબેન, આ નેચરામોર ચોકલેટ તમે તમારા બાળકોને પીવડાવેલો છે, બતાવો તો ચોકલેટ પાવડર. હવે આ પાવડર પીવડાવવાથી તમને તમારા બાળકોમાં આમ શું ફેરફાર દેખાય છે? એનર્જી સરસ રહી છે, યાદ શક્તિ વધી છે, પછી આંખની નીચે પેલા થાકના હિસાબે જે કુંડાળા એ છોકરાઓને અત્યારે, કારણ કે મોસ્ટ અત્યારે સ્કૂલમાં કે છો આખો દિવસ છોકરાઓને ફૂલ ડે બર્ડન, હા ફૂલ ડે એટલે એકદમ છોકરાઓને બર્ડન વધારે રહે, પૂરતી ઊંઘ નહીં મળે, પૂરતું ખાવાનું નહીં મળે, કારણ કે બપોરનું જમવાનું તે લોકોનું ખોરવાઈ જ જાય. બરાબર છે. સ્કૂલ હોય એટલે બધું બરાબર જમે નહીં. બરાબર. એ ઉજાગરાના કારણે, ઉજાગરાને જમવાના જે મેઈન જમે એક ટાઈમ જમવાનું, હા અનિયમિતતા રહે એના લીધે એ અત્યારે ઓછા થઈ ગયા. એ કુંડાળા જેવું બેટા સામે જોતો અત્યારે, પેલા બહુ જ હતા, અત્યારે એકદમ ખસ્સા ઓછા છે, એકદમ ઓછા થઈ ગયા. મતલબ કેટલા ટકા છે અત્યારે? 10% જેવું જ કહેવાય, બાકી ઘણા લાલ થઈ જતા, એ લોકોને લાલ ચાંઠા પડી જતા હતા, એ નથી અત્યારે. એ સિવાય એની યાદદાસ્તમાં તમે કઈક વાત કરતા હતા, એમાં શું ફેરફાર લાગે છે? મારા છોકરાનું કઈ જ ભણાવતી નથી, કઈ સ્કૂલમાં કરે તેટલું જ બસ, બાકી કઈ નહીં. મતલબ હોમવર્ક ઓછું કરે છે? હા, કઈ નહીં, ઘરે કરવાનું જ નહીં, સ્કૂલમાં ટ્યુશનમાં કરી આવે તે. આની સાથે મારી ફ્રેન્ડનો છોકરો જાય છે, એક જ સ્કૂલ, એક જ ટ્યુશન, બધું જ. બરાબર. એને એની મમ્મી એટલું બધું ઘરે બી આવીને બેસાડે, હોમવર્ક કરાવે છે, બધું એક્સ્ટ્રા લર્ન કરાવે, આ કરાવે. મેં એને કઈ કરાવતી નથી, સ્કૂલ નું હોમવર્ક જેવો આપ્યો હોય મેડમે, ઘરે તો ઠીક, નહીં તો કઈ નહીં, એવું જ એમ, કઈ ઘરે કરતો નથી. હવે તમારા બાળકો આટલા હોશિયાર છે, આવું બીજા કોઈ તમને આમ સાબિત કરીને બતાવેલું ખરું? તમારા બાળકો મને પૂછ્યું કે તમે શું પીવડાવતા છો, મારી ફ્રેન્ડે કે હું આટલું બધું કરાવું ને આ હીરા તમે કઈ કરાવતા નથી, એ જોઈ, કારણ કે મારા ઘરે આ છોકરો કઈ જ મારી પાસે બાળકોને એક્ટિવિટી જોતા. હા, એટલે એને પૂછ્યું કે ભાઈ તમે શું પીવડાવતા છો, તો પછી મેં આ કહ્યું કે ભાઈ હું આ પીવડાવતી છું, નીટ સર તું પીવડાવી છું, આ ચોકલેટ પાવડર તમે પીવો. હવે આ બાળકોને તમે કેટલા ડબ્બા પીવડાવેલા છે? મારો તો આ બે વચ્ચે 8 ડબ્બા પૂરા થઈ ગયા. ચાર ચાર ડબ્બા પીવડાવ્યા છે, અને ચાર ડબ્બામાં તમારા બાળકોની સ્ફૂર્તિ કેવી લાગે છે? સ્ફૂર્તિ સરસ રહી છે, લોકોને આખો દિવસ એમ એક્ટિવ રહે છે, સ્ટેમિના રહે છે, સ્ટેમિના, અને યાદશક્તિ સારી છે. યાદશક્તિમાં ફરક લાગે છે, અને મેઇન મને આંખની નીચે જે આ લોકોને થકાન થઈ જાય, બે થઈ જતા હતા કુંડાળા, તે ઓછા, એ ઓછા થઈ ગયા છે. બરાબર. તો આ વસ્તુ આમ વાપરવાથી તમને સંતોષ? હા, પૂરેપૂરો. ઓકે, માહિતી આપવા બદલ ધન્યવાદ. કોઈ વાત